ઘડિયા ગામના સૌ મહેનતુ સન્માનનીય આગેવાનો વડીલશ્રીઓ માતાઓ બહેનો યુવાનો સૌ જાગૃત નાગરિકોને હું વંદન કરું છું. સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આમ આદમી પાર્ટીની આ ચૂંટણી સભા છેલ્લો દિવસ છે પ્રચારનો. એ પહેલા એક ખુશ ખબર મારે તમને આપવા છે કે પહેલા તબક્કાનું જે મતદાન થયું છે એ તમામમાંથી આરબીના રિપોર્ટ પ્રમાણે, મીડિયાના રિપોર્ટ પ્રમાણે અને જે કઈ રાજનીતિને જાણવાવાળા લોકોના કહેવા પ્રમાણે 50 કરતા વધારે સીટો પર આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી. લોકોની અંદર આમ આદમી પાર્ટીને લઈને જબરજસ્ત ઉત્સાહ છે, કેમ કે વર્ષો સુધી આપણને કોઈ વિકલ્પ મળ્યો ન હતો. એટલે લાચારીમાં યા તો આપણે ભાજપને મત આપવો પડે, યા તો આપણે લાચારીમાં કોંગ્રેસને મત આપવો પડે. આપણી લાચારીનો બંને પાર્ટીઓએ બરાબરનો ફાયદો ઉઠાવ્યો હતો, પણ આ વખતે ઝાડુનો વિકલ્પ મળતા જનતાએ બંને પાર્ટીને ઘર ભેગા કરી અને ઝાડુનો લાભ ઉઠાવ્યો છે. તો તમને પણ હું વિનંતી કરવા આવ્યો છું કે એક વખત બદલાવ લાવો. ભાઈ અમારા ભગતે ઉમેદવારે પોતાની વાત અહીંના સ્થાનિક વ્યક્તિ તરીકે શું કરવા માંગે છે, તમારા બધાના સહકારથી ચૂંટાશે તો શું કરશે એ જણાવ્યું. પણ ઘણી વખત કેટલાય બધા ગામડામાં, કેટલાય બધા વિસ્તારમાં હું પ્રચારમાં ગયો તો ક્યાંક ક્યાંક કેટલાક લોકો એવા મળે છે જે એમ કહે છે કે અમે તો વર્ષોથી ભાજપમાં છીએ એટલે અમે તો બીજે મત ના આપીએ, અમે તો ભાજપમાં જ આપશું, અમે તો બાપદાદા વખતના ભાજપમાં છીએ. આવું ઘણા લોકો કહેતા હોય છે, ઘણા ગામમાં એવા હોય છે કે અમે તો ભાજપવાળા છીએ. ભાઈ તમે હશો ભાજપવાળા, પણ ભાજપમાં બધા કોંગ્રેસવાળા છે, એનું શું? ભાજપમાં 182 માંથી 60 ઉમેદવારો કોંગ્રેસમાંથી લાવી લાવીને ઉભા રાખ્યા છે. હવે તો કોણ ભાજપવાળા, કોણ કોંગ્રેસવાળા? આ તો ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટી થઈ ગઈ છે. એટલે જે કોઈ ભાજપને મત આપવા વાળા મિત્રો હોય એને મારી વિનંતી છે, 60 લોકોને કોંગ્રેસમાંથી લાવીને ભાજપમાંથી ટિકિટો આપી છે. વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી છે. કેન્દ્રમાં સત્તા, ગુજરાતમાં સત્તા, મહેસાણા નગરપાલિકામાં સત્તા, તાલુકા, જિલ્લા પંચાયત, બધી ભાજપ, આટલા બધા માણસો છે, છતાં એને ટિકિટ અપાય એવો માણસ નહીં મળતો. કોંગ્રેસમાંથી ઉઠાઈ ઉઠાઈ કચરો લાવીને ભાજપમાંથી ઉભો રાખ્યો છે. તો કોંગ્રેસમાંથી કાટમાળ લાવીને ભાજપના મિત્રોને હું તો વિનંતી કરું, તમે જેટલી વખત ભાજપનું બટન દબાવશો એટલી વખત ભાજપવાળા કોંગ્રેસનો કાટમાળ સસ્તા ભાવે ઉઠાઈ લાવીને તમારા ઉપર થોભી બેસાડશે, મંત્રી તરીકે, તંત્રી તરીકે. તો એ વસ્તુ વ્યાજબી નથી. અમારા તો વર્ષોથી ભાજપમાં દાદા વખતના, તમે હશો દાદા વખતના, પણ એમાં તો દાદા વખતના કોંગ્રેસમાં હતા એ લોકો ભાજપમાં મંત્રી બની ગયા છે. મારી બધાને વિનંતી છે કે એક બદલાવની લહેર આવી છે, એની અંદર આપણે બધાના સહયોગની જરૂર છે. અને મુદ્દાની રાજનીતિની શરૂઆત ગુજરાતમાં આ વખતથી થઈ. આજ પહેલાની ચૂંટણીમાં તો કોઈ મુદ્દા જ નહોતા. ભાજપવાળા કોંગ્રેસવાળાને ગાળો દે, કોંગ્રેસવાળા ભાજપવાળાને ગાળો દે, આપણે બંને સાંભળવાનું અને ચૂંટણી પૂરી થાય એટલે બંને પાછા વેવાઈની જેમ સાથે બેસીને ખાતા હોય. વર્ષો સુધી આ જોયું છે. પહેલી વખત આપણા બાળકોનું ભવિષ્ય બનાવવા માટે સ્કૂલની ચર્ચા કરવા વાળી પાર્ટી આવી છે. પહેલી વખત જનતાના આરોગ્યની ચિંતા કરવા વાળી, આરોગ્ય ઉપર કામ કરવા વાળી આમ આદમી પાર્ટી આવી. પહેલી વખત ભ્રષ્ટાચારને જળમૂળમાંથી નાબૂદ કરવાનું કામ કરવા વાળી પાર્ટી ગુજરાતમાં આવી છે. એક વખત ઝાડુ દબાવીને આ પાર્ટીને સહયોગ આપજો. બધા યુવાનોએ બહુ મોટી હિંમત કરી છે. રાજકારણને બે પ્રકારના લોકોએ ધંધો બનાવી દીધો છે. એક જે માથાભારે માણસો હોય, ખૂબ રૂપિયાવાળા માણસો હોય, એ માથાભારે માણસોએ રાજકારણને, પબ્લિકને લૂંટવાનો ધંધો બનાવ્યો છે. આજ દિવસ સુધી તમે જોયું હોય તો જે માથાભારે માણસ હોય એ જ નેતા બને, યા તો જે રૂપિયાવાળો માણસ હોય એ જ નેતા બને. આપણે તો માથાભારે નથી ને આપણે તો રૂપિયાવાળા નથી, આપણે તો આમ આદમી છીએ. આ પહેલી વખત આમ આદમીને મોકો મળ્યો છે. અત્યાર સુધી તો રૂપિયા રૂપિયાવાળા હોય એ ચૂંટણી લડે, ભાજપમાં રૂપિયાવાળો ચૂંટણી લડતો, કોંગ્રેસમાં રૂપિયાવાળા લડે, ગરીબ માણસની વાત કોણ સાંભળે? પહેલી વખત આપણને તક મળી છે કે બદલાવ લાવી શકીએ. હું બધાને વિનંતી કરું છું કે ઘણી બધી ચૂંટણીઓમાં તમે ઘણા બધા લોકોને મત આપ્યા હશે, ભાજપવાળાને ખૂબ આપ્યા હશે, કોંગ્રેસવાળાને આપ્યા હશે. હજુ આ સભા સાંભળતી વખતે કદાચ મનમાં એમ છે ભાજપને જ આપવો છે, પણ એક વખત
મોરબી કાંડમાં જે ભ્રષ્ટાચારનો ભોગ બનેલા પરિવાર છે ને એને યાદ કરજો કે આવું બીજા કોઈની સાથે ન થાય ને એટલા માટે તે આ વખતે જાડુને મત આપો. આપણા એક મતથી એક બટન દબાવશો એનાથી કદાચ ભાજપની સરકાર ભૂલતી બનશે તો ભાજપ ભ્રષ્ટાચાર કરશે અને ભ્રષ્ટાચારના કારણે લોકોનો ભોગ લેવાશે, હજારો બાળકોના નિશાસા લાગે એવી રીતે પેપરો ફૂટશે. આપણા એક મતથી પેપર ન ફૂટે એની જવાબદારી આપણી છે. એવી જગ્યાએ મત આપીએ કે બાળકોની પરીક્ષા સારી રીતે લેવાય. અને જયારે છેલ્લી વાત કે જયારે એમ કહીએ કે આમ આદમી પાર્ટી સૌને શિક્ષણ મફત આપશે, શાનદાર શિક્ષણ આપશે બધાને મફત, જયારે એમ કહીએ કે તમામ વ્યક્તિઓને ગુજરાતમાં આરોગ્યની વ્યવસ્થા મફત આપવામાં આવશે, જયારે આમ આદમી પાર્ટી એમ ગેરંટી આપે કે ગુજરાતમાં સૌને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે, તો ભાજપ વાળા એવો સવાલ કરે છે કે ગુજરાતમાં મફતનું ચાલે નહીં. વાત સાચી છે? ભાજપ વાળાને આવું બોલતા કેટલા લોકો સાંભળ્યા છે? યાદ ઉતો કરો જી. ભાજપ વાળા એવું કહે છે કે મફત આપશો તો પૈસા ક્યાંથી લાવશો? આ પહેલા તબક્કાના મતદાનમાં મેં જોયું કે ભાજપ વાળાએ ઘણા બધા વિસ્તારોની અંદર 500-1000 રૂપિયા જવાનું જેવડો નાસ્તો મફત આપ્યો છે. આ પૈસા ક્યાંથી લાવો છો તમે? જનતાનો વોટ પડાવી લેવા માટે પૈસા છે, ગરીબ માણસને ચવાણું આપવાના પૈસા છે, પણ ગરીબના દીકરાને ભણાવવા માટેના પૈસા ભાજપ પાસે નથી. એટલે કહે છે કે આની ઉપર ઝાડું ફેરવો. એક વખત આપણા દીકરાને મફત ભણાવવા હોય તો ભાજપ એમ કે છે કે મફત ના ભણાવાય, પ્રાઇવેટ સ્કૂલોમાં ફી ભરીને ભણાવો. પણ અડધી રાત્રે કાળા ચોરની જેમ અંધારામાં આવીને બહેનોને કોઈને સાડી આપશે, કોઈને દારૂની પોટલી મફત આપશે, કોઈને ચવાણું મફત આપશે, કોઈને વાસણ મફત આપશે. આવી બધી વસ્તુ મફત આપવા માટેનો સમય પણ છે, પૈસા પણ છે, માણસો પણ છે. પણ જયારે જનતાને મફત આરોગ્યની સારવાર કે કોરોનાની અંદર મફત ઇન્જેક્શન આપવાની જરૂર હતી ત્યારે ભાજપ વાળા પાસે ટાઈમ નહોતો. ઇન્જેક્શન માટે લોકો ભટકતા હતા, હાથ લાંબો કરતા હતા, કેટલાય લોકો બચારા તડપી તડપીને જીવ ગુમાવવો પડ્યો. એ દિવસે એમને યાદ ન આવ્યું. આજ તમે જો સોશિયલ મીડિયા ઉપર કોઈ ટિફિન મફત આપે છે, કોઈ ચવાણું મફત આપે છે. વિડીયો જોયો કે ના જોયો? બધાએ આપણા બાળકોને મફત અને શાનદાર શિક્ષણ આપવાનું હોય તો ભાજપ વાળા નહીં આપી શકે. પણ ચૂંટણીની રાત્રે આપણો એક વોટ પડાવી લેવા માટે બધું જ લઈને આવશે. હું તો જાહેરમાં બધાને વિનંતી કરું છું, ભાજપ વાળા અને કોંગ્રેસ વાળા જે દેવા આવે એ ભગવાનના આશીર્વાદ સમજીને લઈ લેવાનું, ઓછું પડે તો માગી વધારે લઈ લેવાનું, ના નહીં પાડવાનું. 500 રૂપિયા આપતા હોય તો 1000 માગી લેવાના. આપણા જે લૂંટેલો માલ છે પાછો આપે છે, જેટલા પૈસા આપવા એટલા લઈ લેવાના. કહેવાનું ભાઈ આટલા એ નહીં જાય, મોંઘવારી વધારે છે, 2000 લાય. 2000 લઈને પણ છેલ્લે ઝાડુનું બટન દબાવીને આ ગંદકી સાફ કરી દેવાની એવી વિનંતી કરવા આવ્યો છું. 100-200-500 રૂપિયામાં જનતાનો વોટ ખરીદવા આવે છે. માણસ છે, કોઈ જાનવર થોડા છે કે આપણો કિંમત થાય. માણસની કિંમત માણસનું સન્માન છે, માણસનું સ્વમાન છે, માણસના પ્રેમ છે, એ માણસની કિંમત છે. અને પ્રેમ આમ આદમી પાર્ટી આપી શકે દોસ્તો. રૂપિયાથી ખરીદવા વાળા બધા આવશે, આવતીકાલે રાત્રે જ આવશે. લઈ લેજો, પાછા ન જવા દેતા. ન આવ્યા હોય તો ભાજપ વાળા બાજુ ગલીમાં કે કોઈ રહેતા ફોન કરજો, કેમ આ વખતે કઈ લાયા નહીં. માગી લેવાનું, લઈ લેવાનું અને ઝાડુ દબાવીને ભ્રષ્ટાચારની ગંદકી સાફ કરી નાખવાની એવી વિનંતી હું સૌને કરું છું દોસ્તો. ઘણી બધી કહેવા જેવી વાતો છે, સમજવા જેવી એક જ વાત છે. 27 વર્ષથી આપણે મત આપતા આવ્યા છે, આપણને મત આપવાનું મશીન બનાવી દીધા છે. બસ બટન દબાવતા જાઓ, કઈ પૂછતા નહીં, કઈ કહેતા નહીં, કઈ સવાલ ના કરતા, માંગણી ના કરતા, આંદોલન ના કરતા, જેલમાં ભરી દેશે. આટલા વર્ષ સુધી આપણે એક જ પાર્ટીને મત આપીને જોઈ લીધું. આ વખતે નવી પાર્ટીને મત આપી એક વખત બદલાવ લાવીને પણ જોવો એવી સૌને વિનંતી છે. કેમ કે આપણે બધાએ કોઈ પણ સમયે કપડાં લેવા જઈએ દુકાનમાં તો આપણે શું કહીએ કે 4 વર્ષ પહેલાનો જૂનો સ્ટોક હોય એ બતાવો એમ કહીએ કે નવો સ્ટોક બતાવો એમ કહીએ? શું કહીએ બોલો, બધા બોલો. શૂઝ લેવા જઈએ, બૂટ જૂતા ચપ્પલ દુકાનમાં જઈને શું કહીએ? જૂનો સ્ટોક બતાવો એમ કહીએ કે નવો સ્ટોક બતાવો એમ કહીએ? માર્કેટમાં કઈ ખાણી પીણીની પહેરવા ઓઢવાની વસ્તુ લેવા જઈએ શું કહીએ? નવો સ્ટોક બતાવો એમ કહીએ જૂનો સ્ટોક બતાવો? મોબાઈલ લેવા જઈએ શું કહીએ? 10 વર્ષ પહેલાનું મોડેલ બતાવો એમ કહીએ કે લેટેસ્ટ મોડેલ બતાવો એમ કહીએ?
लेटेस्ट मॉडल आवी गयु आम आदमी पार्टी स्वरूप में तद्दन नवो स्टॉक जूनो स्टॉक 27 वर्ष जूनो स्टॉक लेवा तो जूनो स्टॉक 150 वर्ष जूनो स्टॉक लेटेस्ट फ्रेश स्टॉक आम आदमी पार्टी स्वरूप में आवी गयु नवो स्टॉक नवो विचार नवो नेतृत्व नवा युवा चेहराओ नवी बात नवी दिशा में आगे ले जवानी धगश साथ झाड़ू नु बटन दबावी ने नवी सरकार बनाव ये सब ने मारी विनंती है आप सब नो खूब खूब आभार भारत माता की थैंक यू बहुत बहुत अभिनंदन इटालिया साहब नु हितेश भाई जी की जगह हुआ है जल्दी जल्दी स्टेज पर आवे